નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લલિત કલાઓની અંદર આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતની કલાઓમાં ગુજરાતની કલાઓમાં આપણે આદિવાસી નૃત્યો જોયા ગરબા વિશે વાત કરી રાસ વિશે વાત કરી હવે બીજા નાના મોટા પ્રાદેશિક નૃત્યો પણ છે એની વાત કરીએ એમાંનું પહેલું જોઈએ આપણે ગોફ ગુંથન નૃત્ય ગોફ ગુંથન નૃત્ય શું છે તો આમાં એક ગરબા જ રમાતા હોય છે એ ઢોલના તાલે ગરબા રમાતા હોય છે ઢોલના તાલે માંડવો થાંભલો અથવા વૃક્ષ એની સાથે દોરી બાંધી એનો બીજો છેડો જે છે ને એ નાચનારાઓ પકડતા હોય છે જેમ કે સોળ રમતવીરો જે એ જે ગરબા રમતા હોય છે ખેલૈયાઓ એ સોળ ખેલૈયાઓ હોય તો સોળ દોરીને માંડવા થાંભલા અથવા તો વૃક્ષ સાથે બાંધી દેવામાં આવે જેને સેન્ટરમાં રાખવામાં આવે અને એનો જે બીજો સોળ દોરીનો બીજો છેડો જે હોય છે એ સોળ ખેલૈયાઓના હાથમાં હોય છે એક હાથમાં દોરી બીજા હાથમાં દાંડિયો એ સોળ ખેલૈયાના હાથમાં શું હોય છે એક હાથમાં દોરી બીજા હાથમાં દાંડિયો અને એ લોકો એ જે થાંભલો માંડવો કે વૃક્ષ હોય છે એની ફરતા ફરતાં એ લોકો વેલ આકારે એક અંદર અને એક બહાર જતા હોય છે અને આંટી ફરીને એ લોકો ગોળ 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 ફરતાં ફરતાં નૃત્ય કરતા જતા હોય છે ગરબા રમતા જતા હોય છે અને ગાતા જતા હોય છે અને આમ ગોળ ફરી ફરી એ લોકો જે ફરે છે એના થકી ગૂંથણી રચાય છે ગૂંથણી માંડવા થાંભલા અને વૃક્ષ જેની બી સાથે દોરી જ્યાં બાંધી હોય છે ત્યાં ગૂંથણી રચાતી હોય છે એ ગૂંથણી રચાતી હોવાના કારણે ગૂંથણ શબ્દ આપવામાં આવ્યો છે ગોફ ગુંથન નૃત્ય તો આ પ્રકારે નૃત્ય થતું હોવાના કારણે એને ગોફ ગુંથન નૃત્ય કહેવામાં આવે છે મેં એક નીચે ચિત્ર પણ મૂક્યું છે અને એક નાનોકડો વિડીયો પણ હું તમને બતાવું છું વિદ્યાર્થી મિત્રો આ નૃત્યમાં જોતા હશો કે જે વચ્ચે એક સ્તંભ રાખેલો છે એની સાથે દોરી બાંધેલી છે અને બીજી એ જ દોરીનો છેડો ખેલૈયાઓના હાથમાં છે અને એક દાંડિયો છે એ લોકો ગોળ ફરતા જાય છે અંદર બહાર આવતા જાય છે અને જે રીતે એ લોકો દોરીને પણ જે પોતે અંદર બહાર આવે ને ગોળ ફરે એવી રીતે દોરી પણ ફરતી જતી હોય છે એના કારણે એ જે સ્તંભ છે એ સ્તંભ ઉપર ગૂંથન થતું જતું હોય છે આ કારણોસર એને ગોફ ગુંથન નૃત્ય કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સિદ્ધિઓનું ધમા નૃત્ય મૂળ આફ્રિકાના અને હાલ ગીરમાં જાંબુરમાં લોકોનું આ નૃત્ય જાંબુરમાં વસેલા લોકોનું આ નૃત્ય છે મસીરા મસીરા એટલે નાળિયેરના કોચલામાં કોડિયો ભરીને શબ્દને સમજજો નાળિયેરને ફોડીએ પછી અંદરનો જે માવો કાઢી લઈએ પછી જે કોચલા વધે એમાં કોડિયો ભરીને એની ઉપર કપડું બાંધવામાં આવે છે અને મસીરા જે પછી જે બની જાય એને તાલબદ્ધ રીતે ખખડાવવામાં આવે છે મોરપીછનું ઝુંડ અને નાના ઢોલકાના સાથે એ લોકો ગોળાકારે ફરીને એવું નૃત્ય કરતા હોય છે તમે નીચે મેં ચિત્ર પણ એક મૂકેલું છે તમે જોઈ શકો છો જોડે જોડે એ લોકો હો એવો આરોહ અવરોહનો નાદ પણ સંભળાવતા હોય છે જ્યારે એ લોકો આવી રીતે નૃત્ય કરતા હોય છે ત્યારે પહાડો અને જંગલોમાં એના પડછંદો જે ઉઠે છે એ જબરજસ્ત ઉઠતા હોય છે સાથે સાથે એ લોકો પશુ પક્ષીઓના અવાજની નકલ કરતાં પણ એ લોકો નૃત્ય કરતા હોય છે મેં એક નીચે પિક્ચર પણ મૂકેલું છે અને જોડે જોડે તમને એક વિડીયો પણ બતાવું છું એ તમે જોઈને ખ્યાલ વધારે આવશે વિદ્યાર્થી મિત્રો આ હતું સિદિયોનું ધમાલ નૃત્ય હવે આપણે જોવા જઈ રહ્યા છીએ મેરાઓ નૃત્ય 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 મેરાયો મેરાયો ત્યારબાદ પઢાર નૃત્યની પહેલા વાત કરીએ તો બનાસકાંઠાના વાવ વિસ્તારમાં સરખાડ કે ઝુંડાળી નામને યાદ રાખજો સરખાડ કે ઝુંડાળી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાનો મેરાયો ગુથિને ઢોલના અવાજ સાથે તલવારના દાવપેજ જેવું જે નૃત્ય રમવામાં આવે છે એને મેરાયો નૃત્ય કહેવામાં આવે છે ફરીથી કહું છું કે જે ઊંચા ઘાસ હોય છે એમાંથી તોરણ જેવા ઝુમખાનો મેરાયો ગુથિ ઢોલના અવાજ સાથે તલવારના દાવપેજ જેવું નૃત્ય જે કરવામાં આવે છે એને મેરાયો નૃત્ય કહેવામાં આવે છે નીચે જે પિક્ચર મૂકેલું છે એમાં એક તમને જે મેરાયો જે ગૂંથો છે ને એ ઓલા પીળા કલરના જેવી છોકરો છે એના હાથમાં તમને જોવા મળશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ હતી મેરાયો નૃત્યની વાત હવે આપણે જોઈએ પઢાર નૃત્ય પઢાર નૃત્ય જે છે એ સુરેન્દ્રનગર વિસ્તારના પઢાર જાતિના લોકોનું આ નૃત્ય છે દાંડિયા અને મંજીરા સાથે લય અને તલ તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે સાથે સાથે એ લોકો ઘણી વખત સાગરના મોજા અને એ મોજા ઉપર હિલોડા લેતા વહાણનું પણ દ્રશ્ય એ લોકો નૃત્ય કરતાં કરતાં ઊભું કરતા હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ વાત થઈ પઢાર નૃત્યની હવે નૃત્ય કલાની અંદર છેલ્લો ટોપિક આપણે જોવા જઈ રહ્યા છીએ કોળી નૃત્ય સૌરાષ્ટ્રની અંદર કોળી જાતિના લોકોનું આ નૃત્ય છે માથે મધરાશિયો આંટીવાળી ગોળ પાઘડી એ લોકો પહેરતા હોય છે તેના છેડે આભલા ભરેલું લીલા પટ્ટાનું એક બાંધણું એ લોકોનું હોય છે અને કેળે રંગીન ભેટ પહેરીને એ લોકો આવી રીતે નૃત્ય કરતા હોય છે જે તમે નીચે પિક્ચરમાં જોઈ શકો છો બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ થઈ કોળી નૃત્યની વાત ગુજરાતના આ અન્ય નૃત્યોમાં પહેલેથી વાત કરીએ તો ગોફગુંથન નૃત્ય સિદ્ધિઓનું ધમાલ નૃત્ય મેરાયો નૃત્ય પઢાર નૃત્ય અને આ કોળીઓનું નૃત્ય આપણે જોયું આ નૃત્યો વિશે તમે આ વિડીયો જોજો કંઈ બી પ્રશ્ન જણાય તો તમે મને અવશ્ય પૂછી શકો છો આભાર